ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એટલે આમાં એવું હતું કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એટલે શું તો જે પણ વનસ્પતિ અથવા જે પણ પ્રાણી વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતું હોય એ વિશિષ્ટ વિસ્તારને શું કહેવામાં આવે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હવે આજે આપણે જોવાનું છે સ્થા સ્થાનિક જાતિઓ એટલે જુદી જુદી જાતિઓ ધારો કે જળ હોય ગમે તે છોડ હોય તો એની જુદી જુદી જાતિઓ જોવા મળતી હોય છે કે ગુલાબનો છોડ છે તો ગુલાબના છોડને પણ જુદી જુદી જાતિઓ હોય છે જેમાં કાંટા વગરના ગુલાબ પણ હોય છે ગાંટાવાળા ગુલાબ પણ હોય છે ફરી કલર પણ હોય છે કે લાલ કલરનો ગુલાબ ગુલાબી કલરનો ગુલાબ એવી રીતે જુદા જુદા ગુલાબ પણ જોવા મળે છે ત્યાં અહીંયા આપેલું છે કે બાળકો ઝડપથી શાંતિપૂર્વક ઘાટ જંગલમાં પ્રવેશ્યા બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હવે શું જોયું એમણે એક વિશાળ ખિસકોલી જોઈ આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર હતી મોટી પીછાકાર છે તેઓ તેને વિશે જણાવવા ખૂબ જ ઉત્સુક હતા એની વિશે જાણવા માટે બહુ ઉત્સુક હતા એ લોકો માધવજીએ જણાવ્યું કે તે તેને વિશાળ ખિસકોલી કહે છે એને શું નામ હતું એનું વિશાળ ખિસકોલી તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે કાયમ ત્યાં એ કાયમ એ વિસ્તારમાં રહેતી હોય એટલે શું કહેવામાં આવે છે સ્થાનિય સ્થાનિક જાતિ છે વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે એક જ એક જ સત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે સ્થાનિક જાતિ આ તમારે વાંચ અંડરલાઇન કરવાનું છે કે સ્થાનિક જાતિ એટલે શું તો વનસ્પતિ અને પ્રાણીઓની એવી જાતિ છે જાતિઓ કે જે એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેવી તેને સ્થાનિક જાતિ કહે છે તે કોઈ અન્ય વિસ્તારમાં પ્ર પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી આ વિસ્તારમાં હોય તો આ જ વિસ્તારમાં ફરી બીજા વિસ્તારમાં જાઓ તો ના મળે જોવા એવી રીતે એક જ એક જ વિસ્તારમાં જોવા મળે છે કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર રાજ્ય તથા દેશની દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે એ રાજ્ય કે કોઈ વિશેષ વિસ્તાર જેમાં જાતિ જોવા મળે છે માધવજીએ પંચમઠી જૈવવાર્ય આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાર સાલ અને જંગલી આંબાના જળ ને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું હવે એમણે એક ઉદાહરણ આપ્યું ધારો કે તમે અહીં જોઈ શકો છો આબાનું છોડ છે જે જંગલી આબાનો છોડ છે આકૃતિ નંબર સાત પોઈન્ટ ત્રણ એમાં તમે જોઈ શકો છો કે એ જંગલી આબો છે એવી જ રીતે અહીંયા ખિસકોલીનું પણ વિશાળ ખિસકોલીની પણ પિક્ચર આપ્યું છે જે ત્યાં જોવા મળતી હતી બાયસ એટલે જંગલી બળદ ભારતીય વિશ વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રા પ્રાણીઓ છે કઈ બે ખિસકોલીઓ ઉડતી ખિસકોલી અને વિશાળ ખિસકોલી પ્રોફેસર એમ જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓની ને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમી થઈ શકે છે હવે તમે એક જાત અહીંયા ખિસકોલીની જોવા મળતી હોય તો તમે બીજી જાત લાવીને મૂકો તો એ શું થાય પેલી ખિસકોલીનો નાશ થતો થાય તો આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય તો બીજા વિસ્તારની જે પણ ખિસકોલી હોય તેનો નાશ થવાનું ચાલુ થઈ જાય તો ફરી એકાએકે એ મરી જાય છે એવી જ રીતે અહીંયા શું છે જાતિ હવે જાતિ એટલે શું તો અહીંયા આપ્યું છે એક સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે અંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે એક જ જાતની બીજી એક જ જાતના બે બે હોય એને શું કહેવાય જાતિ તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્ય અન્ય જાતિઓની સિવાય માત્ર પોતાની જાત સભ્ય સાથે જ પ્રજન સક્ષમ સંતાનું નિર્માણ કરી કરી શકે છે એક એક જ જાતના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે જે પણ એક જાત હોય તો બીજું એનું બચ્ચું હોય તો એ જ જાતનું બચ્ચું હોય છે હવે એવી જ રીતે આ જાત જાત એટલે સ્પીસીસ તો આ તમારે યાદ રાખવાનું છે આ તમારી એક્ઝામમાં પણ પૂછી શકે છે કે જાત એટલે જાતિ એટલે શું તો તમારે આ ડેફિનેશન લખવાની છે જેના કારણે તમને આવડી શકે છે હવે છે વન્ય પ્રાણીય હવે વન્ય પ્રાણીયારણ્યમાં શું છે તો તરત જ પહેલીએ એક બોર્ડ જોયું જેની મઢી વન્ય પ્રાણીય અભયારણ્ય લખ્યું હતું શું નામ આપ્યું હતું વન્ય પ્રાણીય અભયારણ્ય પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થાન સ્થળોએ પ્રાણીઓને મારી નાખે કે પકડવા કાયદાની દ્રષ્ટિએ શક્ય સખત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર છે આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણીઓ અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુફળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે તેઓ તેઓ આવું પણ કહે છે કે વન્યજીવન અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ચારો ઔષધિ વનસ્પતિઓ બળતણ બળતણ માટેના લાકડાનું વગેરેની પરવાનગી હોય છે હવે આમાં શું હોય છે કે આ એક અભયારણ્ય છે જેના દ્વારા છોડને કે જે પણ પશુપાલન પશુ હોય કે પ્રાણીઓ હોય કે વનસ્પતિઓ હોય એ બધાને બચાવ કરે છે ધારો કે અહીંયા પ્રાણીઓનું આપ્યું છે કારણ કે વન્ય પ્રાણીઓ લખ્યું છે તેથી પ્રાણીઓનું જે પણ ખ્યાલ રાખવાનો હોય જે પણ એની કાળજી રાખવાની હોય એ રાખે છે અને એમને મારવામાં આવતા નથી અને જો મારવામાં આવે તો એની સામે કાયદો કાનૂન લગાવવામાં આવે જેના કારણે તેને જેલ પણ થઈ શકે છે તો અહીંયા આ એવું કહ્યું છે કે જે એમને જે પણ જરૂર પડે ધારો કે ગાય ગાય હોય કે ભેંસ હોય તેની માટે ઘાસચારો જોઈએ તો તેની તે આપે છે પછી વન ઔષધિ આપે છે વનસ્પતિની ફરી બળતર લાકડા જે બાળવા માટે જોઈએ તો તે પણ પૂરા પાડવા પાડે છે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલ પ્રાણીઓ જેવા કે હરણ કારુહરણ કેવું હરણ કારુહરણ શ્વેત આંખો વાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શિરાળ વાળું બતક ઘડિયાળ કાદરવામાં કાદવમાં રહેતો મગર અજગર ઘોડા વગેરે અન્ય વન્ય પ્રાણીય પ્રાણીય અભયારણોમાં સુરક્ષિત તેમજ સુરક્ષિત છે ભારતીય અભયારણ્યમાં આગવા વિસ્તારો મોટા સપાટ જંગલો પહાડ જંગલો તથા મોટી નદીઓના મુખ મુખ ત્રિકોણો પ્રદેશોની જાળ છે હવે આ બધું ક્યાં છે તો ક્યાં ક્યાં જોવા મળે તો જંગલોમાં તો કેવા જંગલો હોય છે તો સપાટ જંગલો પણ હોય છે જે સીધા જ હોય પણ નરિયા બહુ જ જળ હોય છે ઉછેરેલા ફરી તમે જોયું હશે કે પહાડો હોય તો પહાડો પર જળ પણ હોય છે તો એવા જંગલો ફરી મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોની જાડીવાળા જમીન જે પણ જાળીવાળી જમીન હોય એ અથવા જાડીઓ જે પણ ઝાડીઓ હોય એટલે આ જે આપણે રોડની સાઈડોમાં જળીઓ હોય એ એવું જુદા જુદા જોવા મળે છે એ પ્રોફેસર એ પ્રોફેસરની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી એક એવું કહે છે કે જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેનો તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે હવે જંગલની આજુબાજુ રહેનારા લોકો સ્ત્રી હોય કે ગમે તે હોય તો એનો એકાએક મારી નાખે છે જેના કારણે તે વન્ય પ્રાણીઓનો નાશ કરી દે છે બાળકોને તેની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે તે તેઓ યાદ કરીને છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે જે કે જ્યારે પ્રાણીઓને સુરક્ષણ મળે છે હવે પ્રાણી સંગ્રહાલય તમે જોયું હશે અમદાવાદમાં છે કાંકરિયામાં કે કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય છે જ્યાં બહુ બધા પ્રાણીઓ જોવા મળે છે ત્યાં વાઘ બી છે સિંહ બી છે હાથી બી છે રીછ બી છે એવા જુદા જુદા પ્રાણીઓ જોવા મળે છે અને ત્યાં એનું રક્ષણ થાય કારણ કે તે અંદર રહેવા રાખવામાં આવે છે અને તેને ખોરાક પણ આપવામાં આવે છે તેથી એનું રક્ષણ થઈ શકે હવે અહીંયા છે રાષ્ટ્રીય ઉદ્યાન તે આપણે બીજા વિડીયોમાં જોઈશું આટલા સુધી તમારે વાંચવાનું છે અને રિવિઝન કરવાનું છે અને જે પણ અન્ડરલાઈન કરાયું છે એ તમારે વાંચવાનું રહેશે થેન્ક યુ